હેલો મિત્રો, તમને હું આજે વિશ્વમાં ફૂટબોલર ખેલાડી, ટેનિસ સ્ટાર તથા ક્રિકેટર્સના ચાહકો ઘણા છે, પરંતુ અહીંયા પૂરું વિશ્વમાં શોકમાં ગરકાવ થઈ ગયું જ્યારે ડીપ કોબે બ્રિયન્ટ હેલિકોપ્ટર દુર્ઘટનાની અંદર એનું મોત થયું. તો ચાલો આપણે એની પૂરી કહાણી અને એના જીવન વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો વિશ્વમાં ફૂટબોલ, ટેનિસ સ્ટાર તથા ક્રિકેટરના ચાહકો ઘણા છે, પરંતુ બાસ્કેટબોલના, એટલે કે બાસ્કેટબોલના ફેન્સની સંખ્યા પણ ઓછી નથી. અને તેમાં અમેરિકાના દિગ્ગજ બાસ્કેટ ખેલાડી કોબી બ્રાયન્ટના સમર્થકોનો એક જ વર્ગ આખો અલગ જ છે. રવિવારે જ્યારે વિશ્વના ખૂણે ખૂણેમાં સમાચાર ફરી વર્યા કે અમેરિકન બાસ્કેટબોલ સ્ટાર કોબી બ્રાયન્ટ અને તેની પત્ની જિયાના બ્રાયન્ટ સહિત 9 લોકોનું હેલિકોપ્ટર કેસમાં અકાળે નિધન થયું છે, ત્યારે સમગ્ર વિશ્વમાં ખાસ કરીને રમતગમતના એક સન્નાટો છવાઈ ગયો હતો. કોબી બ્રાયન્ટ દુનિયામાંથી એવી રીતે વિદાય લે છે તેવી કોઈએ કલ્પના પણ કરી ન હોય. કોબીની પત્ની વેનેસા લેન બ્રાયન્ટ લગભગ 10 દિવસ પહેલાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જ્યારે હું 85 વર્ષની કોઈ દંપતીને જોઉં છું ત્યારે મારા દિલની ધડકનો છૂટી જતી હતી. હું પણ એમ વિચારતી હતી કે અમે પણ જ્યારે આટલી વયના થઈશું ત્યારે અમે પણ આવી જ રીતે એકબીજાને પ્રેમ કરીશું. ત્યારે વેનેસે બ્રાયન્ટ કંઈ જાણતી હતી કે વિધાતાએ તેના માટે કંઈક જાણતો હતો કે તેને અને તેના પત્ની એ પતિ કોબી વચ્ચે ગણતરીના ચોક્કસ દિવસો સાથે બાકી છે. તે વિનેશે કયા ક્યાં જાણતી હતી. તે પત્ની 18 વર્ષની વયે 85 વયના ઘડા થવા સુધીના જીવનની કલ્પના કરી શકતી હોય, પરંતુ અચાનક ચકનાચૂર થઈ ગયું હતું તેમનું સપનું. કોબીને નિદાનથી સૌથી વધારે તેની પત્ની તથા બાળકોને થઈ તે ચોક્કસ બાબત છે. આજે પણ પૂરી દુનિયા 5 વખતના બાસ્કેટબોલ ચેમ્પિયનના નિધાનથી શોકમાં ગરકાવ છે. અમેરિકા સહિત વિવિધ દેશોમાં તેને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે, પરંતુ 20 વર્ષનો સંઘાત, 4 સુંદર પુત્રીઓનો પિતા તથા મિત્રમાંથી પતિ બનેલા કોબીની પત્ની વિનેશની પૂરી જિંદગી વિખેરાઈ ગઈ છે. અહીંયા 2020ની 26મી જાન્યુઆરીએ જ્યારે સવારે કેલિફોર્નિયા સ્થિત પોતાના પેલેસ માટે બ્રાયન્ટ હેલિકોપ્ટર દ્વારા પોતાની બીજી પુત્રી સાથે મુસાફરીએ નીકળ્યો હશે ત્યારે કેટલાય કામો તેના દિમાગમાં દોડતા હશે. વિનેશે પણ ક્યાંય વિચાર્યું હતું કે તેના પતિ હવે તેને ફરીથી મળી શકશે નહીં. જો વિધાતાએ તેને જાણ કરી દીધી હોત તો તેને જવા દીધા નહીં હોત. કોબીએ પણ જ્યારે પણ ઇન્ટરવ્યૂ આપ્યા હતા તેમાં તેણે પોતાની પત્ની વેનેસાને ઉલ્લેખ કર્યો હતો. જ્યારે કોબીએ 4th પુત્રી થઈ ત્યારે સમર્થકો એવું લાગતું હતું કે કદાચ આ તેમનું છેલ્લું બાળક હશે. ત્યારે પણ કોબીએ કહ્યું હતું કે વિનેશે એક પુત્ર જોઈએ છે, હું મારી પુત્રીઓ સાથે ખુશ છું, પરંતુ વિનેશે અમારો પુત્ર કોના જેવો લાગશે તેવું જોવાની ઈચ્છા રાખતી હતી. જોકે આ સપનું પણ અધૂરું રહી ગયું. દુનિયાએ ઘડીના 6ઠા ભાગમાં પોતાની સૌથી મોટો બાસ્કેટબોલ પ્લેયર અને વિનેશે પોતાની દુનિયા ગુમાવી દીધી. કોબી બ્રાયન્ટના પિતા પણ જેલીબીન બ્રાયન્ટ પણ બાસ્કેટબોલ રમતા હતા અને કોબીએ પણ બાળપણમાં પોતાના પિતાને નિહાળીને બાસ્કેટબોલને કારકિર્દી તરીકે અપનાવી હતી. 1996માં હાઈસ્કૂલથી સુધી અમેરિકાની સૌથી જાણીતી બાસ્કેટ લીગ NBA માટે તેની પસંદગી થઈ હતી અને ત્યારબાદ તેણે ક્યારેય પાછો વળીને જોયું ન હતું. વિનેશે પતિ ઓબી પ્રત્યે જ પ્રેમ હતો, તેવો જ ઓબી પોતાની બાસ્કેટબોલની રમતને કરતો હતો. પોતાની નિવૃત્તિ પહેલાં 2015માં તેણે બાસ્કેટબોલ ઉપર એક કવિતા પણ લખી હતી જેની ઉપરથી એક નાની ફિલ્મ પણ બની હતી.
જેના માટે તેને ઓસ્કર એવોર્ડ પણ મળ્યો હતો. કોબીની લોકપ્રિયતા એટલી બધી હતી કે તેના નિધનની ખબર પણ તે સોશિયલ મીડિયામાં મીડિયાના ટોપ 10 ટોપિકમાં રહી હતી. કેટલાય વર્ષો પહેલા સાઉથ આફ્રિકન ક્રિકેટર હેન્સ ફ્રેન્સેનું પણ અકાળે નિધન, પ્લેન ક્રેશમાં નિધન થયું હતું. ત્યારે પણ આ પ્રકારની શોખની લાગણી રમત પ્રેમીઓમાં છવાઈ ગઈ હતી. ચોક્કસપણે કોબીની હેલિકોપ્ટર ઘટના દુર્ઘટના માત્ર વિશ્વ હચમચ્યું નથી, પરંતુ દુઃખની લાગણી ક્રેશ થઈ હતી. તો ચાલો મિત્રો, આજના માટે આટલું જ છે. જો તમને ગમે આ બાસ્કેટબોલ પ્લેયરની કહાણી, તો આ વિડીયો તમે વોટ્સઅપ ફેસબુકમાં શેર કરો અને કોમેન્ટ બોક્સની અંદર તમે લખીને જણાવો કે તમને શેના વિશે માહિતી જોઈએ છે, તો હું તમને ચોક્કસ વિડીયો બનાવીને મોકલી આપીશ. તો આજે તો આજના માટે આટલું જ. નમસ્તે.